હેલો સ્ટુડન્ટ્સ આપણા અભ્યાસક્રમમાં સપ્લિમેન્ટ લિસન્સ અમુક આપવામાં આવ્યા છે અને સપ્લિમેન્ટ લેસન્સ અને પોયમ્સ એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે તો આપણે આજે આપણા અભ્યાસક્રમમાંથી ફર્સ્ટ સપ્લિમેન્ટ પોયમ જેનું ટાઇટલ છે ઇટલામાં રાજી જે રમણીક સોમેશ્વર પોઈક દ્વારા રચાયેલું છે ઓકે તો આપણે આજે સપ્લિમેન્ટરી પોયમ ભણવાના છે એટલામાં રાજી ઓકે સ્ટુડન્ટ્સ સી સ્ટુડન્ટ્સ આ છે રમણીક સોમેશ્વરજી જે આ કાવ્યના કવિ છે તો આના તો આમના વિશેની થોડી માહિતી મેળવી અને કાવ્ય ઉપર જઈશું આપણે કાવ્યમાં શું કહેવા માગે છે કવિ તેમના વિશે પણ સમજૂતી મેળવીશું રમણીક સોમેશ્વરજી છે તેમનો જન્મ બે એક ઓગણીસો એકાવનમાં થયો છે ઓકે ચલો એમના વિશે થોડું જોઈ લઈએ રમણીક સોમેશ્વરનો જન્મ કચ્છ જિલ્લાના આડેસર ગામમાં થયો છે તેઓ બેંકમાં ઓફિસર તરીકે કાર્ય કરી નિવૃત્ત થયા છે તેઓ ક્યાં જોબ કરતા હતા બેંકમાં જોબ કરતા હતા અને ત્યાંથી હવે તેઓ નિવૃત્ત થયા છે નિવૃત્ત થવું એટલે શું રિટાયર થવું ઓકે તો હવે રિટાયર્ડ જિંદગી ગુજારી રહ્યા છે એમ કે છે હાલ તેઓ વડોદરામાં રહે છે બરાબર તેઓ હમણાં વડોદરામાં રહે છે તેઓ મુખ્યત્વે કવિ તરીકે જાણીતા છે તેઓ બેંકમાં ઓફિસર હતા પરંતુ મેઇનલી તેઓ કવિતાઓ લખવામાં અને તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં તેમને વધારે ઇન્ટરેસ્ટ હતો એટલે તેઓ કવિ તરીકે મુખ્યત્વે જાણીતા છે એમ કહેવા માગે છે અનુઆધુનિક કવિતાઓમાં એક એવા આ કવિ કાવ્યો અને ગીતોમાં પ્રકૃતિ તેમજ માનવભાવોનું ઉચિત ભાષામાં આલેખન કરે છે બરાબર અનુઆધુ આધુનિક કવિતાઓમાં અનુઆધુનિક કવિઓમાં સોરી એક એવા આ કવિ છે કે જેઓ તેમના ગીતો સેના ઉપર રચે છે પ્રકૃતિ ઉપર નેચર ઉપર આપણે જાણીએ છીએ કે મોસ્ટલી જેટલા કવિઓ છે તેમને બધાને નેચર ઉપર કવિતાઓ લેખો નાટકો બધું રચવામાં વધારે ઇન્ટરેસ્ટ છે કારણ કે પ્રકૃતિ એવી વસ્તુ છે જે આપણને ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે બરાબર તો અહીંયા પણ આજે રમણીક સોમેશ્વરજી છે તેઓને પણ પ્રકૃતિ વિશે કાવ્યો રચવા ખૂબ ગમે છે માનવ માનવ ભાવ તરફનો સમભાવ અને વૃક્ષો તરફનું ખેંચાણ તેમના કાવ્યોમાં વિશેષ છે શું તમને કહ્યું છે માનવ તરફનો સમભાવ ઓકે સમભાવ એટલે એક સરખું વલણ દરેક મનુષ્ય દરેક મનુષ્યને સરખી રીતે એક સરખા ભાવથી જોવાનું બરાબર કોઈ ઊંચ નીચ કોઈ ભેદભાવ નહીં રાખવાનો તો એવું તેઓ માનતા હતા અને તેમને વૃક્ષો તરફ ખૂબ જ ખેંચાણ હતું વૃક્ષો તરફ ખૂબ ખેંચાણ હોવું એટલે કે તેમને વૃક્ષો ખૂબ ગમતા હતા એમ કહેવા માંગે છે તો એવું એમના કાવ્યોમાં આપણને વિશેષ તરીકે જોવા મળે એમ હવે તમે ઉકેલો ભેદ તેમનો કાવ્ય સંગ્રહ છે ઓકે એક કાવ્ય સંગ્રહ કોઈક પણ વસ્તુનો સંગ્રહ એટલે સંગ્રહ હોવો એટલે એમાં ઘણી બધી વસ્તુઓ હોવી આ એમનો શું છે કાવ્યોનો સંગ્રહ છે એટલે તમે ઉકેલો ભેદ નામનું જે એક ટાઈટલ છે તે એમની આ બુક છે એ બુકની અંદર ઘણા બધા તેમના કાવ્યો સમાયેલા છે બરાબર આખો કાવ્યનો શું છે સંગ્રહ છે એમાં બરાબર ત્યાર પછી વચ્ચે ફૂલ આ પણ શું છે એ એમનો અનુવાદ ગ્રંથમાં કાવ્યો અને ડાયરીઓના પાના છે આ જે છે ઝંઝાવત ઝંઝાવત વચ્ચે ફૂલ એ એમનો અનુવાદ ગ્રંથ છે અનુવાદ ગ્રંથ એટલે કોઈક સારા એવા કવિ છે કોઈ કંઈક સારા એવા લેખક છે જે બીજી લેંગ્વેજમાં જેમણે લખેલા છે કાવ્યો અને લેખો તેનો અનુવાદ એમણે કર્યો છે અનુવાદ એટલે ટ્રાન્સલેશન ઓકે તો એમણે આ જે ટાઇટલ છે ઝંઝાવાત વચ્ચે ફૂલ એ ટાઇટલ હેઠળ એમણે ઘણા બધા કાવ્યોનો અનુવાદ કરેલો છે ઓકે અને ડાયરીના પાના છે પ્રસ્તુત કાવ્યમાં એટલે કે આ જે કાવ્ય છે પ્રસ્તુત એટલે જે છે હમણાં આપેલું તે આ કાવ્યમાં પ્રકૃતિ સાથેની આત્મીયતા બરાબર એક પ્રકારની આત્મીયતા હોવી કેવું હળવાશભર્યું જીવન જીવવાની પ્રેરણા આપે છે તે સરસ રીતે દર્શાવ્યું છે આ જે કાવ્ય છે એમાં પ્રકૃતિ સાથેની આત્મીયતા બંધાયેલી છે એમને પ્રકૃતિ સાથે પોતાને અને પ્રકૃતિને તેઓ અલગ નથી માનતા પોતાને અને નેચરને તેઓ અલગ નથી માનતા તો એ કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે તે સારી રીતે આ કાવ્યમાં બતાવેલું છે સો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્ય સમજીશું આપણને ખબર છે કે સપ્લિમેન્ટરી લેસનમાં ક્વેશ્ચન આન્સર આપવામાં નથી આવ્યા હોતા એ આપણને ખબર જ છે બરાબર જો તમે જોઈ શકો છો તો આપણે શું કરીશું આ કાવ્ય લખીશું તમારી જે નોટબુક તમે બનાવી છે ને ત્યાં પાછળ પાર્ટિશન કરી દેવાનું લગભગ છ સાત પેજનું જ વધારે નહીં કરશો તો ત્યાં પોયમ લખવાની અને આપણને ખબર જ છે ખબર છે ને આપણે પહેલાં પણ પાર્ટિશન કરીને જ લખતા હતા તો પાર્ટિશન કરીને તમારે ટાઈટલ આપી દેવાનું પૂરક વાંચન કે એવું કંઈક ટાઈટલ આપી દેવાનું સપ્લિમેન્ટરી લેસન્સ અને ઉપર લખવાનું ફર્સ્ટ નંબર પોયમ નંબર વન એકલામાં રાજી અને આ પોયમ લખી અને એના શબ્દાર્થ લખવાના છે પોયમ વન ટાઈમ લખવાની છે અને શબ્દાર્થ ટુ ટાઈમ્સ લખવાના છે ઓકે ધીસ ઇઝ યોર હોમવર્ક પણ આપણે આજે હમણાં આ પોયમ ભણીશું સમજીશું પછી તમારે હોમવર્કમાં કરવાનું છે ઓકે ચાલો શરૂઆત કરીએ તો ચાલો શરૂઆત કરીએ આપણે તો એકલામાં રાજી આખા જંગલમાં રોજ રોજ ફૂટે છે ક્યાંક એક કૂપણ તો તાજી આપણે તો એકલામાં રાજી એકાદો પંખી જો ડાળ ઉપર બેસે તો થાય મળ્યું આખું આકાશ એકાદું ગીત કોઈ મોસમનું ગાય તોય રોમે રોમ ફૂટે પલાશ એકાદી લહેરકી પવનની જ્યાં સ્પર્શે ત્યાં રણઝણથી ઝાલારી બાજી આપણે તો એટલામાં રાજી પાણીની એકાદી છાલકમાં હોય કદી રીમઝીમ રેલા તો મલહાર છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ એકાદ ક્ષણનો વિસ્તાર એક એક કૂપણમાં જંગલ ઉભરાય કોઈ પૂછે તો કહીએ કે હાજી આપણે તો એટલામાં રાજી હવે આપણે લાઇન બાય લાઇન સમજીએ ઓકે ચાલો શું કહે છે કવિ આપણે તો એટલામાં રાજી આપણને તો કવિ કહે છે આપણને તો જે છે જેટલું મળ્યું છે એટલામાં આપણે ખુશ છીએ રાજી છીએ આખા એ જંગલમાં રોજ રોજ ફૂટે છે ક્યાંક એક કુંપણ તો તાજી કવિ કહે છે આખા જંગલમાં જંગલ આપણને ખબર છે કે કેટલું વિશાળ હોય છે મોટું હોય છે તો આખા જંગલમાં ક્યાંક ને ક્યાંક તો એવું હશે ને કે રોજ એક નવી કૂંપણ ફૂટતી હશે એક નવું પાંદડું ઉગતું હશે કૂંપણ એટલે શું કહેવાય પાંદડું ઓકે નવા નવા પ્લાન્ટ અને એમાંથી નાની નાની કૂંપણ નાના નાના પાંદડા ફૂટતા હોય એકદમ નાના નાના પાંદડા ફૂટે છે રોજ એવું થાય છે તો તેવી રીતે આપણા પણ જીવનમાં ક્યાંક ને ક્યાંક રોજ એક નવી આશા જન્મે છે બરાબર આપણે તો એકલામાં રાજી પરંતુ આપણને જે મળ્યું છે એમાં આપણે ખુશ છીએ આપણે એકલામાં રાજી છીએ એકાદ પંખી જો ડાળ ઉપર બેસે તો થાય મળ્યું આખું આકાશ કવિ શું કહે છે કે આખું આટલું મોટું જંગલ છે એ જંગલમાં એક પણ પંખી એકાદું એટલે કે એક પણ પક્ષી પંખી જો કોઈ ડાળ ઉપર બેસે છે તો જાણે આખું આકાશ મને મળ્યું હોય ને એટલો હું આનંદિત થાઉં છું કહેવાનો ભાવાર્થ કે અહીંયા પોતાનો પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ અને વૃક્ષો પ્રત્યેનો પ્રેમ એ બંને વસ્તુ તેમણે દર્શાવી છે કે જો એક પણ પંખી કોઈ એક ડાળ પર બેસે તો મને આખું આકાશ મળ્યું હોય હવે આપણે જાણીએ છીએ કે આકાશ કેટલું વિશાળ હોય છે તેનું કોઈ માપ નથી તો એટલો હું આનંદિત થાઉં છું જેનું કોઈ માપ નથી મને એટલો બધો આનંદ થાય છે એમ એકાદું ગીત કોઈ મોસમનું ગાય તોય રોમ રોમ ફૂટે પલાશ બરાબર અને જો એ પંખીઓ ડાળ પર બેસીને એક પંખી પણ ડાળ પર બેસે અને જો એ પંખી સરસ મીઠા મધુરા ગીતો ગાય મોસમનું ગીત ગાય એટલે કે સિઝનલ ગીત બરાબર સીઝન સિઝન પ્રમાણે આપણને ખબર છે પંખીઓનો અવાજ કેટલો મીઠો અને મધુરો હોય છે તો જો એવા પંખીઓ સરસ મીઠા અને મધુરા ગીતો ગાય તો પણ મને મારા રોમે રોમમાં મારા રૂવાડે રૂવાડે રોમે રોમમાં એટલે કે રૂવાડે રૂવાડે ખૂબ જ એવું જાણે કેસુડો કેસુડો ફૂટ્યો હોય ને એવું લાગે છે પલાશ એટલે શું કહેવાય કેસુડાના ફૂલ અથવા તો કે સોરી કેસુડો ઉગ્યો છે એવું લાગે બરાબર આપણને ખબર છે કેસુડો એટલે તમને પણ ખબર જ હશે ને સમર સિઝનમાં તમે જોતા હશો કે રોડ સાઈડ પર કેસુડાના ફૂલ બધા વેચવા માટે બેસેલા હોય છે જેનાથી તમને ખૂબ જ ઠંડક મળે છે અને સ્કિનના ડેસીસ નથી થતા હોતા રાઈટ અને થયેલા હોય છે તે પણ સ્કિન ડિસીસ થયા હોય તે પણ મટી જાય છે તો એટલા ગુણકારી હોય છે એટલે કવિ અહીંયા કહેવા માંગે છે કે જો કોઈ પંખી કોઈ મોસમનું ગીત ગાય તોય મારા એક એક રૂમવાળે કેસુડાના ફૂલ ફૂટે છે એવો મને આનંદ થાય છે એકાદી લહેરથી પવનની જ્યાં સ્પર્શે ત્યાં રણઝણતી ઝાલારી બાજી અને હું જ્યારે આમ બેઠો હોઉં ત્યારે સુંદર એકદમ મધુરો એકદમ સરસ એવો પવન એનું એની સરસ એવી લહેર જો મારા શરીરને સ્પર્શી જાય છે તો મારા મનમાં ખૂબ જ આનંદ થાય છે મારું હૃદય ખૂબ આનંદિત થાય છે રણઝણી ઉઠે છે આગળ જોઈએ આપણે તો એટલામાં રાજી અને મને ઈશ્વરે જે આપ્યું છે એટલામાં હું ખુશ થાઉં છું અને આ બધું જે પ્રકૃતિ વિશેનું નોલેજ અને પ્રકૃતિને નો આનંદ હું માણી શકું છું મને ઈશ્વરે એટલી સભાનતા આપી છે કે હું પ્રકૃતિની સુંદર વસ્તુઓ હું જોઈ શકું છું એને અનુભવી શકું છું તો હું આ બધી વસ્તુ માટે રાજી છું ખુશ છું પાણીની એકાદી છાલકમાં હોય કદી રીમઝીમ તો મલ્હાર કવિ શું કહે છે કે ક્યારેક કોઈક પાણીની છાલક એકાદી પાણીની છાલક પણ જો મારા શરીરને સ્પર્શે તો પણ મને જાણે મલ્હાર રાગ ગવાતો હોય ને એમાં રીમઝીમ વરસાદ આવે મલ્હાર શું છે એક પ્રકારનો રાગ છે બરાબર જે સંગીતના ખૂબ જ જ્ઞાની મહાજ્ઞાની લોકો હોય આપણે ઘણીવાર એવી વાતો પણ સાંભળી છે કે ઘણા તાનસેનને બધા જે ખૂબ જ સંગીતના મહારથીઓ હતા તેઓ અલગ અલગ ગીતો ગાઈને એ રાગો આઈ મીન રાગ ગાઈને મલ્હાર રાગથી વરસાદ વરસાવે બરાબર પછી એવા દીપક પ્રગટા અગ્નિ પ્રગટાવતા હતા તો એ અલગ અલગ રાગ ગાઈને ઘણી બધી રીતે પોતાની જે વિદ્યા છે તેનો ઉપયોગ કરતા હતા પણ લોકસેવા માટે સમજ પડી તો અહીંયા કવિ આ રાગનું નામ આપીને આઈ મીન મલ્હાર રાગનું નામ આપીને તેઓ એમ કહે છે કે જ્યારે કોઈક પાણીની છાલક પણ જો મને સ્પર્શ કરી જાય ને તો મને મલ્હાર રાગમાં રાગ ગવાય હોય ત્યારે જે રીતે રીમઝીમ વરસાદ પડે તેવો અનુભવ થતો હોય છે છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ એકાધિક ક્ષણનો વિસ્તાર કવિ અહીંયા કહેવા માગે છે કે આવી બધી વસ્તુઓ પ્રકૃતિની હું જોઉં છું ત્યારે મારા હૃદયમાં કોઈએ એકાદ એકાદ સપનું એક ક્ષણ માટેનું ભલે હોય પણ એક સપનું કોઈએ રોપ્યું હોય એક સપનું આવ્યું હોય સુંદર મજાનું એવું મને અહેસાસ થાય છે અને એક સપનામાં હું ખોવાઈ જાઉં છું એ સપનું વિસ્તાર પામે છે બરાબર એક એક કોપણનો જંગ કૂપણમાં જંગલ ઉભરાય ક્વેશ્ચન માર્ક છે એક એક કુંપણમાં જંગલ ઉભરાય કોઈ પૂછે તો કહીએ કે હાજી જો આપણને કોઈ પૂછે કે એક એક કુંપણમાં કોઈ વાર જંગલ ઉભરાય એટલે કે જંગલ આખું વસાવી દેવાય તો આપણે હા પાડીએ કોઈ આપણને એવું પૂછે ને તો આપણે હાજી કહીએ હાજી એટલે કે હા પાડવી કોઈ વસ્તુ માટે તો એ વાત સાચી જ છે એક 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 કૂપણ મળીને એક એક પાંદડું મળીને આખું જંગલ બની શકે છે બરાબર રોજ એક પાંદડું કોઈક એક જળ પર એક પાંદડું બે પાંદડા તો એક દિવસ તો એવો આવશે કે બધી જગ્યાએ ગ્રીનરી થઈ જશે તો આપણને કોઈ એવું પૂછે કે એક એક કૂપણ ઉગે તો એમાં જંગલ આખું વસાઈ જાય તો આપણે હા પાડીએ છે અને આપણે એટલા માટે આપણને જે ઈશ્વરે આપ્યું છે એટલામાં આપણે ખુશ છે એવું અહીંયા કવિ કહેવા માંગે છે બરાબર તો મેં તમને ઓલરેડી કહી દીધું છે કે કઈ રીતે તમારે સપ્લિમેન્ટ્રી લેસનમાં કઈ રીતે લખવાનું છે એવી જ રીતે પાર્ટિશન કરીને લખજો બરાબર મેં કહ્યું છે તેમ અને પોયમ કેટલી વાર કહ્યું અને શબ્દાર્થ કેટલી વાર કહ્યા બરાબર જેટલી વાર પોયમ કહ્યું છે પોયમ એટલી વાર જ લખવાની અને શબ્દાર્થ જેટલી વાર ગયા છે એટલી વાર શબ્દાર્થ લખવાના છે ઓકે ગણીને છ આઠ જ શબ્દાર્થ છે વધારે નથી સેવન છે તો તમારે લખી નાખવાના છે વિદ્યાર્થી મિત્રો આપણે આજના પિરિયડમાં આટલું જ ભણીશું ઓકે થેન્ક યુ સો મચ